મોર્નિંગ બાળકો ચા ગયા પીરિયડ માં તમે બધાએ ક્રાફ્ટ વર્ક બરાબર જે કટિંગ નું જે ડિઝાઇન કટિંગ કરી અને એનું ક્રાફ્ટ વર્ક તમે બધા શીખ્યા બધાને મજા આવી ને બરાબર ચાલો હવે આપણે આગળ વધીશું તો આજે આપણે શું કરવાનું છે તો કે ભાત ચિત્ર જુઓ અહીંયા જોઈ શકો છો ભાત ચિત્ર માં રંગોળીની ડિઝાઇન આપણે કરવાની છે અહીંયા આપણે બે પ્રકારની રંગોળી આપેલી છે એક આ અને એક બાજુમાં અહીંયા તમે જોઈ શકો છો હવે જુઓ આ જે રંગોળી છે સૌથી પહેલી જે રંગોળી છે એ 9 ટપકા વાળી છે કેટલી છે 9 ટપકા વાળી અને બાજુમાં જે કરેલી છે એ 5 ટપકા વાળી છે હવે જુઓ બાળકો તમને રંગોળી જોઈએ શું યાદ આવી ગયું દિવાળી યાદ આવી ગઈ ને તો આજે આપણે દિવાળી જે છે એમ સમજી અને રંગોળી શીખવાની છે જેથી કરીને સરસ મજાની પણ દિવાળીનો તહેવાર આવશે ત્યારે તમે આમાંથી કોઈ પણ રંગોળી કરી શકો હવે અત્યારે આપણે શું કરીશું 9 ટપકા વાળી જે રંગોળી જે છે એ આપણે શીખવાના છે હવે બાળકો એના માટે શું કરવું પડશે તમારે બધાને 9 ટપકા કરવા પડે ચાર બાજુ અહીંયા પણ 9 કરવાના આ બાજુ પણ અહીંયા પણ અહીંયા તમને બધાને ખ્યાલ જ છે કે રંગોળી આપણે કેવી રીતે કરી શકીએ હવે એ 9 ટપકા વાળી રંગોળી જે છે એટલે કે ટપકા થઈ જાય ત્યારબાદ સ્કેલનો ઉપયોગ કરી અને ટપકા જે ગણી ગણીને આપણે જોઈન્ટ કરવાના છે તો સૌથી પહેલા આપણે જોઈએ કે દરેક રંગોળી જે છે એમાં ચારે બાજુ સરખું જ હોય બરાબર ટપકા વાળી રંગોળીમાં ચારે બાજુ ડિઝાઇન જે છે એક એવી હોય સરખી હોય તો પહેલા આપણે જોઈએ કે આ જે ખૂણો છે ચાર ટપકા વાળા જે છે એને આપણે પહેલા છોડી દેવાના છે એટલે કે અહીંયાથી 1, 2 અને 3 આ જે 3 ટપકા છે એને તમારે જોઈન્ટ કરવાના છે જુઓ અહીંયા મેં 3 ટપકા જોઈન્ટ કર્યા બરાબર સ્કેલ રાખજો એટલે સરસ મજાનું થશે એવી રીતે આપણે શું કરવાનું બાળકો કે ચારે બાજુ જેથી કરીને આપણે રંગોળી જે છે એ યાદ તમને રહે અને તમે ઈઝીથી કરી શકો બરાબર તો આપણે ચારે બાજુ એ ટપકા જે છે એ આપણે જોઈન્ટ કરી દેશું બરાબર તો આ સેવું થઈ ગયું દરેક ખૂણા છે ને એક સાથે જ કરતું જવાનું જેથી કરીને તમને ભૂલ ના થાય બરાબર હવે શું કરીશું તો કે અહીંયા જોઈન્ટ કરવાનું છે અને આની સાથે અને આને આની સાથે આ રંગોળી તો આપણા માટે સાવ સેલી છે કારણ કે આવી રંગોળી તમે ઘણી વાર કરી છે
જે છે વાપરો જોઈન્ટ થઈ ગયું ત્યારબાદ જે આપણે કરવાનું છે એ ટૂંકમાં અહીંયા જે આપણે આ દીવો કર્યો એના જ માપનું આપણે અહીં કરવાનું અને પછી એના સાથે જોઈન્ટ કરી દેવાનું જો મે આ રીતે કરી તમારે આ રીતે કરવી હોય તો પણ કરી શકો બરાબર આ સ્કેલ એટલા માટે એકવાર આમ કરવાનું અને એકવાર આમ કરવાનું તો તમારે ઈઝી પડે એટલે આપણે પણ આ વખતે કદાચ તમને ન આવડે તો આમ કરી શકાય આવી રીતે કરી શકાય જુદા જુદા સેટ કરીને પણ તમે કરી શકો આ રીતે પણ કરી શકો બરાબર તમને જે ટૂંકમાં એ સરખા સેટ જે છે એ થવા જોઈએ તો આપણી આ નવ પિંડાની રંગોળી જે છે એટલે કે ટપકાવાળી રંગોળી થઈ ગઈ છે હું તમને આનો ફોટો પણ મોકલીશ બરાબર તો રફ કોડમાં કઈ કઈ કરવાની છે કેટલા ટપકાની 9 ટપકાવાળી અને 5 ટપકાવાળી કુલ કેટલી રંગોળી બનાવવાની છે બાળકો 2 રંગોળી બનાવવાની છે અને આ રફ કોડમાં બંને રંગોળી બની જાય ત્યારબાદ એની અંદર તમારે તમારી પસંદગીના જો અહીંયા રંગો આપેલા છે એ પૂરવા હોય તો એ અથવા તમારી શેડેડ વાળા કલર છે આછા મીઠા ઘટા તો એવી રીતે કલર પૂરવા હોય તો પણ તમે પૂરી શકો બરાબર તો